ભલા વિદ્યાર્થીઓ, આજે પેન્ટમાં આપણે ચિત્ર કે ડ્રોઈંગને રોટેટ અને ફ્લિપ કેમનું કરવું અને રંગોનું મિશ્રણ કેમનું કરવું તે જોઈશું. પહેલાં રોટેટ એટલે કે ફેરવવું. અત્યારે એક રેક્ટેંગલ લઉં છું, એને માઉસ વડે માઉસની ક્લિક દબાવી રાખી દોરું છું, ત્યારબાદ માઉસનું બટન છોડી દઉં છું. કલર પસંદ કરું છું અને ફિલ કલર કરું છું, સિલેક્ટ કરું છું. રોટેટ પર ક્લિક, રોટેટ રાઈટ 90 ડિગ્રી, એટલે તમે જોયો આકાર. રોટેટ રાઈટ 90 ડિગ્રી, આ રીતે ચક્ર ફરે છે. પણ તમારે વધારે સરળતાથી સમજવું હોય તો આપણે પહેલાં એક આડો પટ્ટો દોરી દઈએ અને ત્યારબાદ આ કામ કરીએ. હવે એક ઊભો રેક્ટેંગલ લઈ લઈએ. એનો રંગ જુદો લઈએ, ફિલ કલરથી તે રંગ ભરીએ. આ સિલેક્ટ કરીએ. રોટેટ કરીએ. રોટેટ રાઈટ. હજુ પણ થોડી અણ આપણને તકલીફ પડી સમજવામાં. કંટ્રોલ ઝેડ. એરોનું સિમ્બોલ લઉં છું. હવે સિલેક્ટ કરીએ. રોટેટ, તમે એરોનો પોઈન્ટર જોજો, રોટેટ રાઈટ 90. આ રીતે રાઈટ સાઈડ અને એ પ્રમાણે લેફ્ટ સાઈડ. ફેરવી શકાય છે, રોટેટને 180 ડિગ્રીએ ફેરવવો છે. હવે ચિત્રને ફ્લિપ કરવું એટલે કે ઉલટાવવું છે, એટલે કે આ ઉપર એરો છે બરાબર, એને નીચેની તરફ ફેરવવો. તો રોટેટ ફ્લિપ વર્ટિકલ કરવાનું, રોટેટ ફ્લિપ વર્ટિકલ, તો ડાયરેક્શન બદલાઈ જશે. હવે આ ભૂસી કાઢું છું, કંટ્રોલ એ ડિલીટ. હવે એક હાથનો પંજો દોરું છું. રંગ ભરી દઉં છું. આ હાથને કોપી કરવી છે, પણ બે હાથ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બે હાથ જોડીએ છીએ, તો બે અંગૂઠા જુદી જુદી દિશામાં જાય. તો સિલેક્ટ કર્યું, કોપી કર્યું, પેસ્ટ કર્યું. આ હાથ જુઓ તમે. હવે ફ્લિપ ઓર હોરિઝોન્ટલ કરું તો તમે જોઈ શકો છો કે અહીં આગળ બે હાથ એની જુદી જુદી ડાયરેક્શનમાં આવે છે. આ પ્રમાણે હવે ત્રીજી વાત, કલર એડિટર એટલે કલર મિશ્રણ બનાવવા, RGB રેડ ગ્રીન બ્લુ ના ઘણા બધા કલર બનાવી શકાય છે. અહીં આગળથી તમે માનો કે તમારે રેડ કલરનું કોઈ કોમ્બિનેશન જોઈએ છે તો તમે રેડના શેડ બનાવી શકો છો. જે કલર પેલેટમાં કલર બોક્સમાં જોવા મળશે નહીં.
હવે ગ્રીન કલર હેડ ટુ કસ્ટમ ઓકે તમે ચિત્ર દોરો છો ત્યારે તમારે પાંદડાનો રંગ ઓલિવ કરવાનો હોય છે એટલે કે ગ્રીનમાં બ્લેક કલર ઉમેરવાનો હોય છે તો અહીં આગળથી તમે એડિટ પર જઈ એડિટ કલરમાં જઈ અને તમે કલર પસંદ કરો પછી તેનું મિશ્રણ સેટ કરી શકો છો રેડ 940 ગ્રીન 43 અને બ્લુ 4 છે હું બ્લુ 40 કરું છું અને યસ 88 કરું છું અને રેડ 40 સોરી રેડ 50 કરું છું અને જે કલર બન્યો ગ્રીન ઘટાડી દઉં છું ઓકે એડ ટુ કસ્ટમ કલર પર ક્લિક કરું છું ઓકે હવે ફિલ કલર કરીએ તો તમે વધારાના શેડ બનાવી શકો છો મિશ્રણ દ્વારા એડિટ કલર દ્વારા ચિત્રને ભૂસી ચલો ચિત્રને સેવ કરી દઈએ ફાઇલ સેવ કરી દઈએ તમને ઘણી બધી સમજ પડી હશે પ્રેક્ટિકલ 3 છે યુટ્યુબ ઉપર તે લિંક તમને મૂકી દેવામાં આવશે તમે જોજો અને બીજાને પણ બતાડજો આપ સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર પરીક્ષા વાર્ષિક પરીક્ષાની તૈયારી કરજો તંદુરસ્તી જાળવજો.